સંતરામપુર નગરમાં સતત વરસી રહેલા વરસાદના પગલે જાહેર માર્ગો ધોવાયા. ખાડાઓમાં સંતરામપુર કે સંતરામપુરના માર્ગો પર મસમોટા ગાબડા. સતત વરસી રહેલા વરસાદે સંતરામપુરના વહીવટી તંત્રની પોલ ખુલ્લી કરી નાખી. ગત મોડી રાત્રે ધીમીધારથી વરસી રહેલા વરસાદના કારણે નગર તેમજ તાલુકાના ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સતત ધીમીધારે વરસાદના કારણે સંતરામપુર નગરમાં સર્વત્ર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. નગરના હારદસમા વિસ્તાર ગોધરા ભાગોળ ચોકડીથી લઈને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુધીનો માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા રહ્યા છે. નાના મોટા વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે ગુજરાતમાં કહેવત છે કે બે પાડા લડ્યા અને ઝાડનો ખોળો નીકળી જાય. તે અનુસાર સંતરામપુર નગરના રહીશો તેમજ સોસાયટી વિસ્તારના રહીશો નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના વહીવટી તંત્રની અડોડાઈના કારણે સમગ્ર પાકો ડામર માર્ગ તૂટતા ખસતા હાલતમાં આવી ગયો છે. જેને લઈને સતત વરસી રહેલા વરસાદના કારણે અધુરામપુર નગરપાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર લાઇન ખોદી નાખવામાં આવી, જેના કારણે સમગ્ર માર્ગમાં મોટે મોટા મસ મોટા ખાડા પડી ગયેલા હોય પ્રજાને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો દ્વારા આ રસ્તાના વિડીયો તેમજ ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ કરી રહ્યા છે. નગરપાલિકા તેમજ પીડબ્લ્યુડી વહીવટી તંત્ર અને પ્રવર્તમાન ભાજપના પદાધિકારીઓને પણ મોકલી આપવામાં આવ્યા છે. નિરસ કામગીરીની ટીકા કરતા વાયરલ થયેલા, જેના કારણે સમગ્ર નગરની પ્રજામાં તીવ્ર આક્રોશની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે તંત્ર એક્શનમાં આવે તે જરૂરી છે અને પ્રજાને નડતી મુશ્કેલીઓ પોતાની મુશ્કેલીઓ સમજીને સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયેલો જિલ્લા શિક્ષણ ભવનથી શરૂ કરીને ગોધરા ભાગોળ ચોકડી સુધીના માર્ગને તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવે તેવી માંગ સર્વ રહીશ અને સર્વ વિસ્તારના રહીશોની લાગણી અને માગણી છે. આમ સંતરામપુરમાં સતત પડી રહેલા વરસાદના કારણે જાહેર માર્ગો ધોવાની ઘટના સામે આવી. ખાડાઓમાં સંતરામપુર જોવા મળી રહ્યું છે અને મસ મોટા ખાડાના કારણે સતત વરસી રહેલા વરસાદના કારણે વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી છે.